એક છોકરો બધા દોસ્તોની સાથે ફરવા ગયો, એમાં એની પાસે કુરિયર કાઢ્યું અને કુરિયર માંથી એને કાગળ કાઢ્યું, કાગળ આમ છૂવે પાછો મૂકી કાગળ ને એમ કિસ કરી. બોલું કે આમાં શું છે, કઈ છે તો નહીં, કે તારા ભાભી નો છે, એમ કઈ લખ્યું તો કઈ નથી, તો અત્યારે અમારે અબોલા થાય. બહુ લાંબુ તમે જીવી નહીં શકો. બે પ્રાણી પણ છે ને ભેગા થાય તો પરસ્પર વાલ કરતા હોય છે. તમે હસબન્ડ અને વાઈફ થઈને કેટલા દિવસે ભૂલા રાખશો? અરે એની સીધી ઇફેક્ટ તમારા સંતાનો પર પડે છે. તમને ખબર નહીં હોય, તમારા દીકરાઓ અમને આવીને કહી જાય, મને ભિવંડી ની અંદર એક છોકરો મળ્યો હતો, મને કે મારા સાહેબ મારા મમ્મી અને પપ્પા બોલતા નથી, બિચારાઓનું ચાલતું નથી, એટલે બિચારા અમને કહી જાય. તમે એમ સમજો તમારા દીકરામાં કોઈ અક્કલ નથી? હી ઇઝ અ વિડીયોગ્રાફર, સી ઇઝ અ વિડીયોગ્રાફર. આ વિડીયોગ્રાફી થાય છે ને, એ તમારા દીકરા ને દીકરીઓની બે આંખ છે ને વિડીયોગ્રાફ છે. એ સવારથી સાંજ 24 કલાક વિડીયોગ્રાફી કરે છે. પપ્પા ને મમ્મી કો ક્યા કહા, મમ્મી ને પપ્પા કો કહેશે ડાટા. તમારા સંતાનને તમારા આ સંસ્કાર આપવો ને, તમારા ખાતર નહીં તો તમારા સંતાન ખાતર પણ તમારે અબોલા નહીં લેવા છો. હવે તમે મોટા થયા છો, તમારા દીકરા 5 વર્ષના થયા, એને બધી અક્કલ છે, મારા મા બાપ શું કરી રહ્યા છે એના ખાતર પણ પ્લીઝ તમે લોકો અબોલા નહીં લો. નિમિત્તો ચિકાર મળશે, નિમિત્તો ચિકાર મળશે. સાથે રહેવું છે તો તમને એકબીજાની ફોલ્ટ તો દેખાશે જ. એમવી કામત નું નામ સાંભળીશ? ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો આ બહુ મોટો પત્રકાર છે એમવી કામત. આ એમવી કામત પાસે કોઈ પણ ન્યુ મેરીડ કપલ જયારે આવે ને આશીર્વાદ લેવા, ત્યારે એક સ્ટોરી અચૂકી. આજે મારે તમને કહીશ, અનમેરીડ કોણ છે? અનમેરીડ કોઈ છોકરા અનમેરીડ. અલ્પેશભાઈ, આપણે ત્યાં ચુસ્ત નિયમ નું પાલન થાય છે, આપણે ના પાડી તો નથી જાય. જે આવ્યા છે એનું કદાચ ચાલતું જ હશે અત્યારે શોધવાનું. આવો ડિસિપ્લિન વાળો સંગ મેં મારી લાઈફમાં પહેલો છો. એમવી કામત પાસે કોઈ પણ ન્યુ મેરીડ કપલ આવે તો એને આશીર્વાદ આપે, અને આશીર્વાદની સાથે સ્ટોરી કહે. પરદેશના હસબન્ડ અને વાઈફ જોન અને જીન. એટલે આમાં પકડી પાડશો, આમાં જોન કોણ ને જીન કોણ, બધું હરખું હરખું જ લાગે. છોકરાનું નામ, બોયસ નું નામ જોન અને ગર્લ્સ નું નામ જીન. એને મેરેજ થયા. મેરેજ થયા રાતના 12 વાગે, બધા છૂટા પડ્યા. બેવ જણા ફર્સ્ટ નાઇટ માટે પોતાના બેડરૂમમાં. જોને જીનને, જીને જોનને એક ડાયરી અદલ બદલ કરી. હું તને ગિફ્ટ આપું છું, તું મને ગિફ્ટ આપ. જોન કે પણ કરવાનું શું? ત્યારે જીને કીધું, જો આથી આપણો સંસાર શરૂ થાય છે, સારા કામ કરીએ તો સારું જ, ક્યારેક ક્યારેક આપણી ભૂલો પણ થશે. તારી ભૂલ મારે લખવાની, મારી ભૂલ તારે લખવાની. પછી ફર્સ્ટ એનિવર્સરી આવે ત્યારે આપણે આપણી ડાયરી અદર બદલ કરવાની. હું મારી ડાયરી તને આપી દઈશ, તારે તારી ડાયરી મને આપી દઈશ. મારે મારી ભૂલને સુધારવાની, તારે તારી ભૂલ સુધારવાની. ઓકે, બંને એકબીજાને ડાયરી આપી. વર્ષ તો આમ રમતા રમતા સમયનો જતા વાર લાગીશ, વર્ષ પૂરું થઈ ગયું. ફર્સ્ટ એનિવર્સરી આપી, સવારથી સાંજ થિયેટરમાં મૂવી જોયું, હિલ સ્ટેશન પર ગયા, સાંજે મિત્રો સાથે પાર્ટી, હોટલમાં ગયા, 12 વાગે બધા છૂટા પડ્યા, બે જણા એકલા ભેગા થયા અને એક પિલર પાસે બેઠા. જો નામ બેઠો જેને પોતાની ડાયરી જોન ને આપી, જોને જેન ને આપી. જોને ડાયરી ખોલી, એની વાઈફ જેને એને માટે શું લખ્યું છે તો પહેલા જ પાને પર, તું કોફી પીતા પીતા સિગરેટ ફૂંકે છે બરાબર નથી, બીજું પણ તારા કપડાના કોઈ ઠેકાણા હોતા નથી, રફે દફે હોય છે, ત્રીજું પણ આપણે જયારે બહાર નીકળીએ ત્યારે તું મારા કરતા આગળ ચાલ્યો જાય છે, હું પાછળ પડી જાઉં, મારું ધ્યાન નથી રાખતો તું. એક પાનું એવું ના હોય કે એમાં એના માટે ફરિયાદ ન હોય. વાંચતો જાય ખડખડાટ હસતો જાય. અને આ બાજુ જેને પણ ખોલ્યું કે મારી શું ફરિયાદ છે,
પેલું પાનું કોરું, બીજું પાનું કોરું, પેલો મહિનો કોરું, બીજો મહિનો કોરું, 6 મહિના કોરા, 8 મહિના, 10 મહિના, 12 મહિના નો એક પેજ બાકી, બાકી બધા કોરા. છેલ્લું પેજ ને ખોલ્યું, છેલ્લી લાઈન માં લખ્યું હતું, જોને શું લખ્યું, જે લખ્યું હતું ને વાંચી ન ઓળી, ધ્રુસકે ધ્રુસકે રડવા, આ હશે આ રડે. જોને એટલું જ લખ્યું હતું, જેલ હું તને એટલું બધું ચાહું છું, એટલું બધું ચાહું છું, મને તારી કોઈ ભૂલ. સાચી વાત.